वेस्टगेट नी भव्य सफलता बाद वेस्टगेट टू ने पण लोकोनो जबरो प्रतिसाद मळी रह्यो छे। प्रोपर्टी एक्सपोना एक्जीक्यूटर धर्मेशभाई जीवाणीए जणाव्युं के राजकोटनो बिगेस्ट कोमर्शियल प्रोजेक्ट वेस्टगेट टू बनशे। गुजरातना सौथी मोटा प्रोपर्टी एक्सपोनुं राजकोटना आंगणे जाजरमान उद्घाटन थई चूक्युं छे। त्यारे राजकोटना लोकोने कही शकाय के जे घर खरीदवानी साथे सजावानो पण एक विकल्प मळशे। त्यारे आजे आपणे अहीं कोमर्शियल अने रेसिडेंसीने लईने जे RBAના जे लोको आमां जोडाया छे, जे एक्जीबिटर छे, एनी मुलाकात लेशुं। ખાસ રાજકોટની અંદર ઘણા સમય ત્યાં એમ કહો કે ઘણા વર્ષ ત્યાં એક એવી કહેવાય ને ધર્મેશભાઈ જીવાણીએ કોમર્શિયલ અને રેસિડેન્સીમાં પ્રોજેક્ટમાં ખૂબ સારી એવી લોકોને ઉત્તમ અપેક્ષા મુજબની એમને આપી છે। ત્યારે આજે મારી સાથે ધર્મેશભાઈ જોડાયા છે। ધર્મેશભાઈ, આજે જે એક્સપોની અંદર ખાસ તો આપના ક્યાં ક્યાં પ્રોજેક્ટ આપ ડિસ્પ્લે કરી રહ્યા છો? આજે આનંદની વાત તો એ છે કે રાજકોટ બિલ્ડર એસોસિએશનમાં અમારો પ્રોજેક્ટ વેસ્ટગેટ ટુનો અમે ભવ્ય સ્ટોલનું આયોજન કર્યું છે, જેની અંદર અમારો કોમર્શિયલ પ્રોજેક્ટ છે, જે રાજકોટની અંદર બધી જ ટીપીમાં સૌથી બિગેસ્ટ ફ્રન્ટવાળો અમારો પ્લોટ સાઇઝ છે। અમારે 625 ફૂટની ફોર પ્લેટવાળો ફ્રન્ટ ઉપર આખે આખું બિલ્ડિંગ અમારું ઓલરેડી બની ચૂક્યું છે। મોસ્ટલી બિલ્ડિંગની અંદર પ્લાસ્ટર સિવાયનું કંઈ વર્ક બાકી નથી, પણ મહત્ત્વની વસ્તુ એ છે કે 625 ફૂટનો ફ્રન્ટ એટલે 45,000 સ્ક્વેર ફીટનો એક સ્લેબ થાય છે। તો આવા કોમર્શિયલ પ્રોજેક્ટ માટે લોકોને અલગ અલગ બધી જ જાતના ફૂડ ઝોનથી લગાડી અને મલ્ટીનેશનલ કંપનીથી લગાડીને બધા લોકોને એક જ પ્લેટફોર્મ ઉપર સારામાં સારી વ્યવસ્થા મળી શકે એવું અમારું પ્લાનિંગ છે। તો આવો આપણે અમારો વેસ્ટગેટ ટુના સ્ટોલ ઉપર આપણે જઈએ। જી ચોક્કસથી, અમારા જે દર્શક મિત્રો છે અને જે ખાસ કરીને જે વિઝિટ કરવાના છે એ લોકોને આજે અમે વેસ્ટગેટ ટુ જે પ્રોજેક્ટ સંપૂર્ણપણે અહીંયા ડિસ્પ્લે કરવામાં આવ્યો છે એની માહિતી પણ લેશું અને ખાસ શું શું એની અંદર સારા સારા પાસાઓ આપવામાં આવ્યા છે એના વિશે પણ ધર્મેશભાઈ થોડીક અમને આજે ચર્ચા કરીને જણાવો। અમારો આ વેસ્ટગેટ ટુ નામનો પ્રોજેક્ટ છે, જે વેસ્ટગેટ ટુના પ્રોજેક્ટની અંદર બિગેસ્ટ સૌથી ફ્રન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર અને થર્ડ ફ્લોર ઉપર અમારા શોરૂમ આવેલા છે અને ફોર્થ, ફિફ્થ અને સિક્સ્થ ફ્લોર ઉપર અમારું ઓફિસ બિલ્ડિંગ આવેલું છે, જે રાજકોટની અંદર 150 ફૂટ રિંગ રોડ ઉપર જે અમારું ગ્રુપનું વેસ્ટગેટ વન જે ભવ્ય સફળતા બાદ અમે વેસ્ટગેટ ટુની પણ અમને સફળતા સારી મળી છે। સાથે સાથે એવું કહી શકું કે આના પછી પણ અમારા બેસ્ટ પ્રોજેક્ટ પણ આવી રહ્યા છે। સાથે સાથે અમે આરબી એલિમેન્ટ નામનો પણ અમારો પ્રોજેક્ટ, જે અમારો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે, જે પ્રોજેક્ટમાં પણ આ પ્રોજેક્ટ પણ અત્યારે મોસ્ટલી 70% પૂરું થવાની ઓલી ઉપર છે અને એમાં પણ ઘંટેશ્વરમાં આ પ્રોજેક્ટ આવેલો છે, માધાપર ચોકડીથી એકદમ નજીક। પણ અમારા રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બંને પ્રોજેક્ટ અત્યારે સારી સફળતા ઉપર છે અને અમે પણ હજી રાજકોટની અંદર આવનાર દિવસમાં ઘણા સારા પ્રોજેક્ટ લઈ આવીએ છીએ। સાથે સાથે અમને બિલ્ડર એસોસિએશનનો પણ એવડો મોટો સપોર્ટ છે, જે પરેશભાઈ ગજેરાના નેતૃત્વ નીચે અમારી પૂરી ટીમ કામ કરી રહી છે। કાલે રાત્રે અમારી પૂરી ટીમ સવારે 5 વાગ્યા સુધી આ એક્સપોને સફળ કરવા માટે આખી ટીમ લાગેલી હતી, પણ બધાનું એક યુનિટી છે જેના હિસાબે કામ કરવાની પણ મજા આવે છે અને બિલ્ડર એસોસિએશનનો હૃદયપૂર્વક હું બોર્ડ મેમ્બર છું, પણ આભાર માનું છું કે અમારી આખી ટીમ છે એની એકતા છે એના હિસાબે આ સફળતા મળી છે અમને। ખાસ તો ધર્મેશભાઈ, વેસ્ટગેટ ટુના જે શોરૂમ બની રહ્યા છે, નિર્માણ પામી રહ્યા છે, કેવડા કાર્પેટમાં બની રહ્યા છે અને લોકોને કહેવાય ને કેવી અપેક્ષા હતી જેના ઉપર આપ ખરા ઉતર્યા છો? ખાસ કરીને વાત કરું તો અમારો નાનામાં નાનો શોરૂમ 600 સ્ક્વેર ફીટમાં આવેલો છે અને મોટામાં મોટો શોરૂમ 3,000 સ્ક્વેર ફીટમાં આવેલો છે। એમાં પણ અત્યારે બહુ સારું ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પણ અમારી પાસે ગ્રાઉન્ડ ફ્લોર ઓફિસમાં પણ માલ નથી અત્યારે પોઝિશન આવી છે, પણ ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોરનું અમારું સેલિંગ પણ ચાલુ છે। પણ એવું કહી શકું કે અમે વિચાર્યું નથી એટલું અમને બુકિંગ પ્રાપ્ત થયું છે, કારણ કે અમારી ક્વોલિટી ડિફરન્ટ છે સાવ અને એમાં અમે કોમ્પ્રોમાઇઝ ક્યારેય કર્યું નથી અને હવે આવનાર દિવસમાં પણ અમે પણ કરવાના પણ નથી।
कारण के राजकोटनी जनताए जे अमारी ऊपर विश्वास मुकेलो छे ए विश्वास में एमने जे अमे ब्रोशर में पण आप्युं छे एनाथी पण विशेष अमे आपीए छीए। तो एना माटे अमनो प्रोजेक्ट माटे हूँ तमने एवं कही सकूँ के एक फ्लोर उपर 60 થી 65 ऑफिस होय अने ओनली सींगल फ्लोर होय तो एवं राजकोट में मने ख्याल नहीं कि एवं बीजू कोई बिल्डिंग बनतु होय अने एमना मारा जे कस्टमर छे एमने पण एमनो पण बुकिंग जेने करावेलू छे ए पण बहु सेटिस्फेक्शन छे। अने आ वेस्टगेट प्रोजेक्ट छे ई अमारो प्रोजेक्ट अतुलभाई राजपरा જે અત્યારે હાલ નથી પણ એમને પોતે ડિઝાઇન કરેલો પ્રોજેક્ટ છે એનું એને પણ એક એવું હતું કે આ મારો રાજકોટનો બેસ્ટમાં બેસ્ટ પ્રોજેક્ટ હશે પણ એમનો દીકરો અત્યારે અમને બધી સર્વિસ સારી આપે છે પણ અમે પ્રોજેક્ટથી સેટિસ્ફેક્શન છીએ। 3 લાખથી પણ વધુ લોકો આશરે પ્રોપર્ટી શોની આપણા એક્સપોની જે વિઝિટ લેવાના છે આપની આપનો સ્ટોલ ક્યાં આવ્યો છે ક્યાં ડોમમાં છે એક અને લોકોને અપીલ શું કરવી છે? અમારો મારો સ્ટોલ બી પેવેલિયનમાં A13 અને 14 નામનો સ્ટોલ આવેલો છે વેસ્ટગેટ 2 જે સ્ટોલની અંદર હું લોકોને એક અપીલ એવી કરું છું કે જો આપને કોમર્શિયલ પ્રોજેક્ટમાં શોરૂમ જોતો હોય કે ઓફિસ જોતી હોય તો એક વખત અવશ્ય અમારી મુલાકાત લ્યો જેના હિસાબે તમને એમ થશે કે જો હું કંઈ પણ ભૂલ કસ્ટમર કરે નહીં આગળ જતા અને એને એને પણ એક સ્વપ્નાની ઓફિસ કે સપનાનો શોરૂમ મળે એવી હું અપીલ કરું છું। અને સાથે સાથે 3 બેડ અને 4 બેડની અમારી જે આરબી એલિમેન્ટનો પ્રોજેક્ટ છે એ પણ 3 બેડની અમારી કાર્પેટ સાઇઝ 1300 ફૂટની છે અને 4 બેડની અમારી કાર્પેટ સાઇઝ છે એ 2200 ફૂટની છે તો આ પણ અમે બહુ સ્પેશિયસ ફ્લેટ આપીએ છીએ કે જે અત્યારે લોકોને 900 ફૂટ કાર્પેટ એરિયાના નાના ફ્લેટ હોય તો એ માણસ પ્લાન ઉપર લઈ લેતો હોય છે પણ જ્યારે રહેવા જતો હોય ત્યારે સેટિસ્ફેક્શન હોતો નથી। તો આજે એવું આપણે કામ કરવું નથી કે ઝાઝા ફ્લેટ બનાવવા નથી પણ જેટલા બને છે એમાં લોકોનો જે આવનાર લોકો છે એને 100% સેટિસ્ફેક્શન મળે એવા અમારી ટીમના પૂરા પ્રયત્ન છે। રાજકોટમાં કોમર્શિયલમાં જ્યારે પ્રોજેક્ટ થતા હોય છે ત્યારે કહેવાય ને એક ખૂબ સારો વિશાળ ફ્રન્ટ ગેટ આપો વેસ્ટ ગેટ 2 એ શરૂઆત કરી છે અને સાથોસાથ લોકોની અપેક્ષા મુજબના શોરૂમ તેઓ આપી રહ્યા છે અને એક નમ્ર અપીલ પણ ધર્મેશભાઈ દ્વારા કરવામાં આવી છે લોકોને કે જે લોકો અહીંયા વિઝિટ કરતા હોય ચોક્કસથી કોમર્શિયલ માટે કે રેસિડેન્શિયલ માટે